બન્યો છે ને એકદમ બજાર જેવો, એ પણ ઘણો સસ્તો અને એકદમ સહેલી રીતથી. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે એકદમ બજાર જેવો સ્વાદનો ટમેટો કેચપની રેસીપી. હોમમેડ ટમેટો કેચપ બનાવવો એટલો સહેલો છે કે તમે એકવાર ઘરે બનાવશો તો બજારનો ક્યારેય નહીં ખરીદવો પડે. અને સાથે આ ટમેટો કેચપને લાંબા સમય સુધી સ્ટોર કરવાની બધી જ ટીપ સાથે બજાર કરતા ઘણો સસ્તો અને એકદમ ફ્રેશ ટમેટો કેચપ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા એકદમ સહેલી રીતથી ટમેટો કેચપને ઘરે બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલા એકદમ ફ્રેશ અને લાલ કલરના ટમેટા લીધા છે. ટમેટો કેચપ બનાવવા માટે આ રીતના મોટા અને લાલ કલરના જ ટમેટા લેવા, જે સ્વાદમાં થોડા મીઠા હોય છે. આ સિવાય માર્કેટમાં મળતા નાની સાઈઝના અને થોડા ઓરેન્જ કલર જેવા ટમેટા કેચપ બનાવવા માટે ના લેવા, કારણ કે તે સ્વાદમાં થોડા ખાટા હોય છે. હવે છરીની મદદથી ટમેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. હવે ઉપરનો ભાગ આ રીતે કાઢી લઈએ અને ટમેટાના 4 પીસ કરી લઈએ. હવે આ રીતે બધા જ ટમેટા ઉધારીને તેને કુકરમાં બાફવા માટે લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં કુકરમાં ટમેટાના બધા જ પીસ કરી લીધા છે. તમે કુકર સિવાય ટમેટાને કડાઈમાં પણ બાફી શકો છો, પણ કુકરમાં પ્રોસેસ એકદમ ફટાફટ થાય છે. હવે કુકરમાં 3/4 કપ એટલે કે 1 કપમાં થોડું ઓછું પાણી એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર આપણે ટમેટાને કૂક નથી કરવાના. 3 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે આ ટમેટાને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. હવે ટમેટાને થોડી વાર ઠરવા દઈએ. ગરમા ગરમ ટમેટાને આપણે મિક્સર જારમાં નથી પીસવાના, નહીં તો ગરમ હવાને લીધે મિક્સર જારનું ઢાંકણ ખુલી જશે અને આપણો ટમેટાનો રસ બહાર નીકળી જશે. હવે ટમેટાને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેની પ્યુરે બની ગઈ છે. હવે આ પ્યુરેમાં રહેલા ટમેટાના બીનો ભાગ અને છાલના ભાગને ગાળવા માટે મેં અહીંયા 1 સૂપ ગાળવાનો ગયણો રાખેલો છે અને તેની નીચે 1 ઊંડું બાઉલ રાખેલું છે. હવે તેમાં ટમેટો પ્યુરેને એડ કરી દઈએ. હવે ચમચાની મદદથી આ રીતે બધી જ ટમેટો પ્યુરેને ગાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે ટમેટો પ્યુરે એકદમ સરસ રીતે ગળાઈ ગઈ છે અને બીનો ભાગ અને છાલ ગૈણામાં રહી ગયા છે. તો આપણી ટમેટો પ્યુરે તૈયાર થઈ ગઈ છે. પણ ટમેટો કેચપ બનાવવા માટે આ પ્યુરેને આપણે બીજી વાર ગાળવાની છે, જેથી રેસાનો ભાગ નીકળી જાય અને ટમેટો કેચપ એકદમ બજાર જેવો સિલ્કી અને સ્મૂધ બને. તો તેના માટે મેં અહીંયા 1 કાચનું બાઉલ રાખેલું છે. હવે તેની ઉપર આ રીતે કોટનનું 1 સાફ કપડું રાખી દઈએ. આ કપડું થોડું જાળીદાર છે. તમે આ સિવાય મલમલનું કપડું પણ લઈ શકો છો. હવે તેમાં ટમેટો પ્યુરેને એડ કરી દઈએ અને હાથની મદદથી આ રીતે કપડામાંથી ટમેટો પ્યુરેને ગાળી લઈએ. કપડામાંથી આ રીતે ટમેટો પ્યુરેને ગાળવાથી આપણો ટમેટો કેચપ એકદમ સ્મૂધ, સિલ્કી અને બજાર જેવો બનશે. તો તમે જોઈ શકો છો કે ટમેટો પ્યુરે કપડામાંથી એકદમ સારી રીતે ગળાઈ ગઈ છે અને કપડામાં આ રીતે ટમેટાનો રેસાનો ભાગ રહી ગયો છે. આ રેસાના ભાગને આપણે ફેંકી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે ટમેટો પ્યુરેને 2 વાર ગાળવાથી આપણને એની એકદમ સ્મૂધ પ્યુરે મળી ગઈ છે, જે આપણા ટમેટો કેચપ માટે એકદમ પરફેક્ટ છે. ટમેટો કેચપને એકદમ બજાર જેવો ટેસ્ટ દેવા માટે મેં અહીંયા 2-3 ચમચી જેટલી આમલીને ગરમ પાણીમાં પલાળી દીધી હતી. તો તમે જોઈ શકો છો કે આમલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે આમલીનું પાણી કાઢવા માટે તેને આ રીતે કપડાની મદદથી ગાળી લઈએ.
તો તમે જોઈ શકો છો કે આપણને એકદમ સ્મૂધ આમલીનો પલ્પ મળી ગયો છે. હવે આપણે ફટાફટ ટમેટો સોસ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ રાખેલી છે. હવે તેમાં ટમેટો પ્યુરેને એડ કરી દઈએ. હવે પ્યુરે સેજ ગરમ થાય એટલે તેમાં ટમેટો કેચઅપના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈએ. તો તેમાં સૌથી પહેલા મેં અહીંયા 1/4 કપ જેટલું વ્હાઈટ વિનેગર લીધું છે. વિનેગરનું પ્રમાણ ટમેટો પ્યુરેના 1/4 ભાગ જેટલું હોય છે, જે ટમેટો કેચઅપને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. સાથે મેં 1/2 કપ જેટલી ખાંડ લીધી છે. અહીંયા આપણે એકદમ લાલ અને થોડા મીઠા ટમેટા લીધા હતા એટલે મેં 1/2 કપ જેટલી જ ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. ટમેટો કેચઅપને એકદમ બજાર જેવો કલર આપવા માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ. હવે 2 મોટી ચમચી જેટલો આમલીનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ટમેટો પ્યુરેને 20-25 મિનિટ માટે ઉકાળવાની છે, જેથી તે એકદમ થીક થઈ જાય. ટમેટો સોસની ઘણી બધી રેસીપીમાં આખા સૂકા ગરમ મસાલા જેમ કે તજ, લવિંગને કપડાની પોટલીમાં બાંધીને ટમેટો બાફતી વખતે એડ કરવામાં આવે છે, જેનાથી ગરમ મસાલાની ફ્લેવર આપણા ટમેટો કેચઅપમાં આવે, જે બજારમાં મળતા ટમેટો કેચઅપ કરતાં થોડો અલગ સ્વાદ હોય છે. તો તમે આ સમયે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ટમેટો પ્યુરે ઉકાળતી વખતે નાખી શકો છો. તો લગભગ 20-25 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી પ્યુરે ઘટ થઈને 1/2 થઈ ગઈ છે. હવે ટમેટો કેચઅપ બરાબર થયો છે કે નહીં, એટલે કે તેની બજાર જેવી કન્સિસ્ટન્સી આવી છે કે નહીં, તે ચેક કરવા માટે આ રીતની પ્લેટમાં થોડો ટમેટો પ્યુરે એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે ટમેટો પ્યુરે એકદમ ઝડપથી નીચે આવી જાય છે, મીન્સ હજી તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ નથી આવી. હવે આપણે ફરી પ્યુરેને ઉકાળી લઈએ. હવે 1 ચમચી જેટલો કોર્નફ્લોરને પાણીમાં એડ કરીને મિક્સ કરી લઈએ અને આ કોર્નફ્લોરનું મિક્સચરને ટમેટો પ્યુરેમાં એડ કરી દઈએ. કોર્નફ્લોરના મિક્સચરને ટમેટો પ્યુરેમાં એડ કરવાથી તેની એકદમ બજાર જેવી થીક અને સ્મૂધ કન્સિસ્ટન્સી આવી જશે. તો 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટો પ્યુરે એકદમ થીક થઈને કેચઅપ જેવી કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે. હવે તે બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે ફરી પાછું પ્લેટમાં આ રીતે થોડી પ્યુરેને એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે પ્યુરે એકદમ પરફેક્ટ કેચઅપની કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે, મીન્સ આપણો ટમેટો કેચઅપ રેડી થઈ ગયો છે. હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ટમેટો કેચઅપને થોડી વાર ઠરવા દઈએ. તો 5-7 મિનિટમાં તમે જોઈ શકો છો કે ટમેટો કેચઅપ એકદમ ઠરીને પરફેક્ટ થઈ ગયો છે. જો તમે ટમેટો કેચઅપને મોટી ક્વોન્ટિટી એટલે કે લગભગ 5-7 કિલો જેટલો ટમેટો કેચઅપ બનાવતા હો, તો બજારમાં આ રીતે ટમેટો કેચઅપનું પ્રિઝર્વેટિવ મળે છે, જેમાં સોડિયમ બેન્ઝોઇટનું પ્રમાણ હોવાથી તમારો ટમેટો કેચઅપ 1-1.5 વર્ષ સુધી સારો રહેશે. તમારે આ પ્રિઝર્વેટિવને ટમેટો કેચઅપ બની જાય પછી જ એડ કરવાનો છે. અને બીજું એ કે જો તમે આ પ્રિઝર્વેટિવ યુઝ કરતા હો તો તમારે વિનેગર યુઝ નથી કરવાનો. તો ઘરે એકદમ સહેલી રીતથી બનેલા ટમેટો કેચઅપને તમે આ રીતે કોઈ પણ ગ્લાસની બોટલમાં સ્ટોર કરી શકો છો. ગ્લાસની બોટલમાં ટમેટો કેચઅપને સ્ટોર કરવાથી તે લાંબા સમય સુધી સારો રહે છે. તો એકદમ બજાર જેવો સ્વાદ અને તેવી જ કન્સિસ્ટન્સીથી બનેલો ટમેટો કેચઅપ હવે ઘરે બનાવવો એકદમ સહેલો છે, અને તે પણ બજાર કરતાં એકદમ ચોખ્ખો અને ઘણો સસ્તો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.